નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું બિન સચિવાલય ક્લાર્ક મોડેલ પેપર નંબર 21. આની પહેલાં 20 મોડેલ પેપર અપલોડ કરેલા છે, જો તમારે જોવાના હોય તો બાકી હોય તો એ જોઈ લેજો. મિત્રો, મોડેલ પેપર જોવાથી એ ફાયદો છે કે આપણને આપણા નોલેજની ખ્યાલ આવે કે આપણને કેટલું આવડે છે. જેમ કે તમે માની લો આજે જ પરીક્ષા આપવા બેઠા છો અને આ રીતનું જ પેપર છે, તો એમાંથી તમને કેટલું આવડે છે એના ઉપરથી તમને આઈડિયા આવશે. તો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, બિન સચિવાલય પેપર એમાં આ રીતે પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે. તમારા જવાબ જોતા પહેલાં વિડીયો સ્ટોપ કરી અને તમારો જવાબ ડિસાઇડ કરી લો, ત્યારબાદ જવાબ જુઓ, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે. પ્રશ્ન નંબર 1. ભારતમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી સાથે કુલ કેટલા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું? તો એમાં જવાબ આવશે 4 રાજ્ય, 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પણ સાથે સાથે આયોજન થયેલું. 2. તાજેતરમાં નાસા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર અમેરિકા અવકાશયાત્રીઓને કયા વર્ષે ચંદ્ર પર લઈ જશે? તો નાસા છે તે 2024 સુધીમાં લઈ જશે. ત્યારબાદ 3. ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવા રચાયેલ શ્રી કે કસ્તુરી રંગન સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો કુલ સભ્યો હતા એ 9 હતા, અધ્યક્ષ સહિત ટોટલ 9, અને અધ્યક્ષ સિવાય પૂછે તો 8. 4. વિશ્વ તમાકુ નિષેધ દિન અથવા તો વર્લ્ડ નો ટોબાકો ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો તે 31 મેના રોજ કરવામાં આવે છે. 5. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા IMD વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ 2019 અનુસાર કુલ 63 દેશોમાં ભારત ક્યાં ક્રમે છે? તો 63 દેશોમાં ભારત છે તે 43મા ક્રમે છે. 6. યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ હતા ગુલઝારીલાલ નંદા, ઉપાધ્યક્ષની વાત છે. ત્યારબાદ રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુત્તમ વય કેટલી છે, અથવા તો ખાલી જગ્યા છે, લઘુત્તમ ઉંમર કેટલી જોઈએ રાજ્યપાલ બનવું હોય તો? તો જવાબ આવશે 35 વર્ષ. રાષ્ટ્રપતિ બનવું હોય તો પણ 35 વર્ષ અને રાજ્યપાલ બનવું હોય તો પણ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને રાજ્યસભામાં સભ્ય બનવું હોય તો એના માટે 30 વર્ષ છે, જ્યારે લોકસભામાં બનવું હોય તો એના માટે 25 વર્ષ છે. અને ગ્રામ પંચાયતમાં કે પંચાયતમાં ઊભું રહેવું હોય તો એના માટેની 21 વર્ષ છે. ત્યારબાદ અને હા, મત આપવાની ઉંમર છે તે 18 વર્ષ છે. 8. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે? એમાં આવશે અનુચ્છેદ 48, બી ઓપ્શન. 9. કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે? તો તે ડૉક્ટર B.R. આંબેડકરે કહ્યા છે. 10. સિદ્ધરાજ જયસિંહ કયા વંશના રાજા હતા? તો સિદ્ધરાજ જયસિંહ છે તે સોલંકી વંશના રાજા હતા. ત્યારબાદ ગુજરાતની સૌ પ્રથમ રાજધાનીનું શહેર ક્યું છે અથવા ક્યું હતું? તો એ હતું કુશસ્થલી, જે કૃષ્ણ ભગવાને જેનું નામ બદલી અને દ્વારકા રાખેલું, દ્વારાવતી રાખેલું, જે હાલમાં આપણે દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની સૌ પ્રથમ સૌથી જૂની રાજધાનીનું શહેર એ છે. ત્યારબાદ 12. એક્સેલમાં મૂળભૂત રીતે કેટલી વર્કશીટ રહેલી હોય છે? તો કોઈ પણ તમે શીટ ખોલો, બુક ખોલો, તો એમાં એક્સેલમાં તમને નીચે શીટ 1, શીટ 2 અને શીટ 3 એ 3 દેખાશે. તો 3 વર્કશીટ રહેલી હોય છે. 13. ચેન્જ ધ વોઇસ સ્યોરલી ધ લોસ્ટ ચાઇલ્ડ મસ્ટ હેવ બીન ફાઉન્ડ બાય નાવ. તો એમાં થશે B. સ્યોરલી સમવન મસ્ટ હેવ ફાઉન્ડ ધ લોસ્ટ ચાઇલ્ડ બાય નાવ. ત્યારબાદ 14.
આઈ હેવ લિટલ ટાઈમ સો આઈ કેન ટેલ યુ ઓનલી બ્લેન્ક વોટ હી સેડ. તો બ્લેન્કમાં શું આવશે? તો તેમાં આવશે બ્રીફલી, ટૂંકમાં બ્રીફલી. 15 ઇડિયમ્સ ઓલ અગોગ, તો એનું થશે એગર, સી ઓપ્શન ઈગર. ત્યારબાદ 16 એમએસ વર્લ્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એ વિકલ્પ છે પોર્ટ્રેટ. ઊભું દર્શાવવું હોય તો પોર્ટ્રેટ, જ્યારે આડું દર્શાવવાનો પ્રશ્ન પૂછાય તો એને કહેવાય લેન્ડસ્કેપ, જે એ ઓપ્શનમાં આપેલું છે. આડું તો લેન્ડસ્કેપ, ઊભું તો પોર્ટ્રેટ. 17 નીચેનામાંથી સાચી જોડણી લખો. તો સાચી જોડણી થશે એ મૂલ્યવાન, આ રીતે લખાય. મૂલ્યમાં ઊ છે તે દીર્ઘાવાળું આવશે અને પત્રિકામાં ઈ છે તે રસ્વય આવશે. ત્યારબાદ 18 સંધિ જોડો પ્રાયસ વત્તા ચિત્ત. તો પ્રાયશ્ચિત્તનું થશે પ્રાયશ્ચિત્ત, પણ કયું? એ ઓપ્શન. આ રીતે પ્રાયશ્ચિત્ત લખાય. ત્યારબાદ નીચેનામાંથી સાચો સમાસ ઓળખાવો. વૃંદાવન, તો વૃંદાવનનો સાચો સમાસ થશે મધ્યમપદ લોપી. મિત્રો, ગુજરાતી વ્યાકરણના ઘણા બધા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે પ્લેલિસ્ટમાં જઈ અને બહુ સરળ રીતે સમજાવેલા છે ગુજરાતી વ્યાકરણના ઘણા બધા વિડીયો છે તે તમે આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો. એ ઉપરાંત અંગ્રેજી વ્યાકરણ, કમ્પ્યુટર, બંધારણ બધા વિડીયો, 250+ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે પ્લેલિસ્ટમાં જઈ અને તમારે જે વિષય શીખવું હોય તે વિષય તમે શીખી શકો છો. 20 અલંકાર ઓળખાવો. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો એ અલંકાર થશે સ્લેશ. એક વાક્ય છે એના બે મતલબ થાય છે. એક તો રવિ નામનો છોકરો છે, એને જો પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય, અને બીજું રવિ એટલે સૂર્ય થાય કે સૂર્યને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. આ રીતે એક જ શબ્દના બે મતલબ થઈ અને આખા વાક્યનો અર્થ બદલાઈ જતો હોય ત્યારે સ્લેશ અલંકાર બને છે. ત્યારબાદ રૂપક છે, એમાં આખે આખું રૂપ જ આપી દેવામાં આવ્યું હોય કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અને જો એમ કહેવામાં આવે કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર, તો ઉત્પ્રેક્ષતા થઈ જાય. જાણે રખે સખે આવે તો ઉત્પ્રેક્ષા. અને સમાન સરીખું એવું બતાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય. અને એકનો એક વર્ણ વારંવાર આવતો હોય ત્યારે વર્ણ સગાઈ થાય અથવા તો વર્ણાનુપ્રાસ થાય. જોઈએ એ તમે ગુજરાતી વ્યાકરણમાં જોઈ લેજો. 21 કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોણે કરી હતી? તો જાવાની શોધ છે તે સન માઇક્રો સિસ્ટમે કરેલી, સી ઓપ્શન. 22 વડોદરાના ગાયકવાડ રાજ્યમાં પ્રથમ અંગ્રેજ રેસિડેન્ટ કોણ હતા? તો તે હતા મેજર વોકર, સી ઓપ્શન, મેજર વોકર. 23 ક્યા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું? તો એ જવાહરલાલ નહેરુના સમયમાં. ત્યારબાદ 24 પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કોઈ લોકસભાના સભ્યના સભ્યપદ રદ કરવા બાબતે અંતિમ નિર્ણય કોનો રહે છે? તો જે પક્ષાંતર વિરોધી ધારો છે તેમાં અંતિમ નિર્ણય છે તે લોકસભાના અધ્યક્ષનો હોય છે, સી ઓપ્શન, લોકસભાના અધ્યક્ષ નિર્ણય લેતા હોય છે. 25 ખાલી જગ્યા સમયે મા અંબાજીનો જન્મોત્સવ ગુજરાતના અંબાજી મંદિરમાં ઉજવવામાં આવે છે? તો એ છે પોષ સુદ પૂનમ. 26 ચાળિયા મેળો એ કયા જિલ્લાના આદિવાસીઓનો ઉત્સવ છે? તો ચાળિયા મેળો છે એ પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો ઉત્સવ છે. 27 રેખાંકિત પદનો કૃદંત લખો. શિક્ષકે પેપર લખવાને 3 કલાક આપ્યા, તો એમાં આવશે હેતુઅર્થ કૃદંત, એમાં હેતુ રહેલો છે. કૃદંતનો વિડીયો પણ અવેલેબલ છે, જોઈ લેજો. 28 છંદ ઓળખાવો. થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા, એવા એવા કામ અમે બાહોસીના કીધા છે, દલપતરામની પંક્તિ છે. અને એનો છંદ થશે મનહર, એમાં 31 શબ્દો આપેલા હોય તમે ગણી શકો.
31 અક્ષર હોય. ત્યારબાદ અલંકાર ઓળખાવો. આવી આવી હો વસંત, હેતે ક્ષિતિજો હસંત, વગડો રંગે કો રસંત. તો એ થશે યમક. આમ જોઈએ તો આ અલંકાર છે તે શબ્દાનુપ્રાસ અલંકાર છે, અહીં શબ્દોના પ્રાસ મળે છે, વસંત, હસંત, રસંત. પરંતુ યમક છે એ પણ શબ્દાનુપ્રાસનો જ એક પ્રકાર છે, એટલે આપણે અહીં યમક રાખીશું. જો ઓપ્શનમાં શબ્દાનુપ્રાસ આપેલો હોય તો આપણે શબ્દાનુપ્રાસ કરવો પડે. ત્યારબાદ 30, શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન ખાલી જગ્યા સ્થળે થાય છે, તો એ છે નાગેશ્વરમાં થાય છે. 31, બ્લેન્ક પાર્લામેન્ટ એટેક, ધેર આર મેની થિયરીઝ. તો બ્લેન્કમાં જવાબ આવશે બી ઓપ્શન, કોન્સર્નિંગ. 32, સિનોનિમ્સ ઇસોટેરિક, તો એનું સિનોનિમ્સ થશે સી, એબ્સ્ટ્રેક્ટ. 33, મિસિસ ડિસુઝા બ્લેન્ક અવેક ધ હોલ એટ લાસ્ટ નાઇટ, વોરિડ અબાઉટ હર હસબન્ડ્સ હેલ્થ. તો બ્લેન્કમાં જવાબ આવશે બી ઓપ્શન, લે. 34, ક્યાં મેનુમાં મેલ મર્જ હોય છે, તો મેલ મર્જ છે તે ટૂલ્સ મેનુમાં હોય છે. ત્યારબાદ 35, નીચેનામાંથી કયો એસિડ આંખમાં નાખી શકાય છે, તો આંખમાં છે બોરિક એસિડ નાખી શકાય, બોરિક એસિડ, ખાસ યાદ રાખવું, બોરિક એસિડ આંખમાં નાખી શકાય. 36, આર્થરાઇટિસ એ કયા અવયવને લગતો રોગ છે, તો તે પગના સાંધાને લગતો રોગ છે, આર્થરાઇટિસ. ત્યારબાદ 37, શરીરના બધા ભાગોમાં ઓક્સિજન કોણ પહોંચાડે છે, તો ઓક્સિજન છે તે હિમોગ્લોબિન પહોંચાડે છે, સી ઓપ્શન. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. રોજે રોજ આ ચેનલ ઉપર નવા નવા વિડીયો મૂકવામાં આવે છે. જો તમે બેલ પ્રેસ કરેલો હશે તો અડધી કલાક પહેલાં તમારા ફોનમાં નોટિફિકેશન આવી જશે, અને જેવો જ વિડીયો અપલોડ થશે તો પણ તમારા ફોનમાં નોટિફિકેશન આવશે અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકશો. માટે બેલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, અને જો આવા જ વિડીયો મેળવતા હોય તો સબસ્ક્રાઇબ મેળવવા ઈચ્છતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ વધીએ આપણે. 38, પાણીની અંદર અવાજના વેગનું માપન કયા સાધન દ્વારા કરવામાં આવે છે, તો એ સાધનનું નામ છે હાઇગ્રોમીટર. 39, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું પ્રતિપાદન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું, તો તેવું કોપરનિક્સે પ્રતિપાદન કર્યું હતું. 40, કયા કમાન્ડની મદદથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય છે, તો એ છે સ્પ્લિટ, એ ઓપ્શન. 41, MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો, તો તે ઈસવીસન 1985માં થયો હતો. 42, જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે, 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તે જ કાર્યના અડધાને, એટલે કે કાર્ય અડધું થઈ જશે, અડધાને સાથે મળી કેટલા સમયમાં પૂર્ણ કરશે, તો એમાં જવાબ આવશે 8 દિવસ એમાં જવાબ આવશે, 8 માસમાં પૂર્ણ કરશે. 43, વાણી સ્મિતાથી 1 વર્ષ મોટી છે, સ્મિતા સંજયથી 2 વર્ષ મોટી છે, રાજુ સંજયથી 1 વર્ષ મોટો છે, આમાં સૌથી નાનું કોણ છે, તો આમાં સંજયથી બધા જ મોટા છે એવું કીધેલું છે. એક વખત વાંચો તો તમને ખ્યાલ આવશે, તો સંજય બધાથી નાનો છે, એ ઓપ્શન. ત્યારબાદ 44, એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2,286 રૂપિયા તથા 4 વર્ષમાં 2,448 રૂપિયા થાય છે, વ્યાજનો વાર્ષિક દર ટકામાં કેટલો થાય, તો ટકામાં આપણે જોવા જઈએ તો એ થશે 9%. 45, ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો,
તો કઈ સદીમાં થયો હતો એ કહેવાનું છે. તો એમાં જવાબ આવશે 14મી સદીમાં, અસાઈ ઠાકર દ્વારા એનો શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે? તો તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સુફળ છે. ત્યારબાદ જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત કર્યું? તો તે WF વિલોગબીએ પ્રસ્થાપિત કર્યું. ત્યારબાદ 48, નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર ભારતીય બંધારણ આંતરરાજ્ય પરિષદના સંબંધમાં જોગવાઈ કરે છે? તો એમાં જવાબ આવશે અનુચ્છેદ 263. 49, નાણાકીય ક્ષેત્રે UPIનું પૂરું નામ જણાવો. તો UPIનું પૂરું નામ થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એટલે કે એ ઓપ્શન, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. 50, ઇટ ઇઝ બ્લેન્ક ફોર એવરી ટેક્સ પેયર ટુ બ્લેન્ક ધ ટેક્સ રિટર્ન્સ ટુ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. તો બે ખાલી જગ્યા આપેલી છે, તો જવાબ આવશે બી. પહેલામાં આવશે ઓબ્લિગેટરી અને બીજામાં આવશે સબમિટ. 51, આઈ ઓલવેઝ લાઇક ટુ ઇટ બ્લેન્ક ઓફ ફૂડ. તો આવશે ધીસ કાઇન્ડ ઓફ ફૂડ. ત્યારબાદ ધીસ કાઇન્ડ્સ નહીં આવે, ધીસ કાઇન્ડ આવશે, એસ નહીં આવે, એ ઓપ્શન આવશે, ધીસ કાઇન્ડ ઓફ ફૂડ. ત્યારબાદ 52, ઇડિયમ્સ, બી અ ડેડ હેન્ડ એટ સમથિંગ. તો એનો જવાબ આવશે ડી ઓપ્શન, સ્કિલ્ડ ઇન અ પર્ટિક્યુલર એરિયા. 53, કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો પરમેનન્ટ ડેટા છે તે હાર્ડ ડિસ્કમાં સેવ થાય છે, સ્ટોર થાય છે. ત્યારબાદ નીચેનામાંથી ક્યુ એક ટેક્સ્ટ એડિટર નથી? તો પાવર પોઈન્ટ છે તે ટેક્સ્ટ એડિટર નથી, એ સિવાય ત્રણેય વર્ડ પેડ, નોટ પેડ અને MS વર્ડ તે ટેક્સ્ટ એડિટર છે. 55, નીચેનામાંથી કઈ રીટ સુપ્રીમ કોર્ટ જરૂર જણાય તો હાઈકોર્ટ વિરુદ્ધ પણ દાખલ કરી શકે છે? તો એમાં જવાબ આવશે પ્રતિષેધ, એટલે કે પ્રોહિબિશન. જે 5 પ્રકારની રીટો છે, પાંચે પાંચ રીટ યાદ રાખી લેવી ક્યાં ક્યાં લાગુ પડે છે તે. અહીં 4 તો આપેલી જ છે, હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, પછી મેન્ડેમસ એટલે પરમાદેશ, પ્રોહિબિશન એટલે પ્રતિષેધ, અને કો વોરંટો એટલે અધિકાર પૃચ્છા. ટોટલ 4 અહીં આપેલી છે અને ટોટલ 5 છે, પાંચે પાંચ તમારે યાદ રાખી લેવી. ત્યારબાદ 56, અને એક સર્ટિયોરરી છે તે બાકી છે, એ 4માંથી એ 5મી છે. 56, બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે? તો આખરી સત્તા છે તે સર્વોચ્ચ અદાલતની છે, સુપ્રીમ કોર્ટની. ત્યારબાદ 57, સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? તો ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ત્યારબાદ પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો પંચાયતની મુદત છે તે 5 વર્ષ માટે હોય છે, એમાં આવશે એ ઓપ્શન. ત્યારબાદ 59, નીચેના વિધાનો પર ચર્ચા કરો. તો એમાં જવાબ આવે છે માત્ર 2, બીજું સાચું છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને સદનોને નિયુક્ત સભ્યોને મતદાનનો કોઈ અધિકાર હોતો નથી, એટલે કે જે નિયુક્ત કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા 14 લોકોને, 12 લોકો છે તે લોકસભામાં, રાજ્યસભામાં, અને 2 લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયન, 14 લોકોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અધિકાર હોતો નથી મત આપવાનો, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તે લોકો મત આપે છે. ત્યારબાદ 60, મિલકતનો અધિકાર કેટલામાં બંધારણીય સુધારાથી રદ થયો? તો તે 44માં બંધારણીય સુધારાથી રદ થયો. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ કોણ હતા? તો તે હતા ગણપત વસાવા, એ ઓપ્શન.
વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા? તો પ્રતાપસિંહ છે તે એના વડા હતા. સર પ્રતાપસિંહ એનું રાજ હતું ત્યારે વડોદરામાં. ત્યારબાદ કર્ણાવતી નગર સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું? તો કર્ણદેવ પહેલાંએ, એટલે કર્ણદેવ જે સોલંકી સિદ્ધરાજ જયસિંહના ફાધર, તેમણે કર્ણાવતી નગર વસાવેલું હતું. ત્યારબાદ સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? તો સરપંચ છે એ પોતાનું રાજીનામું તાલુકા પંચાયતને આપે છે. સી ઓપ્શન જવાબ આવશે એમાં. ત્યારબાદ ભારતના સૌ પ્રથમ એટર્ની જનરલ કોણ હતું? તો એમ સી શેતલવાડ તે સૌ પ્રથમ એટર્ની જનરલ હતા. ત્યારબાદ નીચેનામાંથી કઈ વાત ન્યાયની દેવીને લાગુ પડતી નથી? તો એમાં જવાબ આવે છે મૂર્તિના એક હાથમાં દંડ છે એ વાત લાગુ પડતી નથી, જ્યારે તેની આંખે પાટો બાંધ્યો છે એ સાચું છે. મૂર્તિના બીજા હાથમાં ત્રાજવું છે એ પણ સાચું છે. ન્યાયની દેવીનું નામ આસ્ટિન છે, ખાસ યાદ રાખવું, ન્યાયની દેવીનું નામ આસ્ટિન, એ પણ સાચું છે. ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? તો એની નિમણૂક છે તે રાજ્યના રાજ્યપાલ કરે છે. રાજ્યની વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય તેની સલાહથી રાજ્યના રાજ્યપાલ કરે છે. સલાહ કોણ આપે છે એવું પૂછે તો રાજ્યની વડી અદાલત, એટલે જે હાઈકોર્ટ હોય છે તેના જજ છે તે સલાહ આપે છે અને રાજ્યપાલ તેમની નિમણૂક કરે છે. ત્યારબાદ 68 ભારતીય સંવિધાનમાં ન્યાયિક સમીક્ષા સેના આધારિત છે? તો ન્યાયિક સમીક્ષા છે તે વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયાને આધારિત છે. ત્યારબાદ 69 ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોનો પગાર વગેરેનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં મળે છે? તો એમાં જવાબ આવશે અનુચ્છેદ 221માં જોવા મળે છે. ત્યારબાદ ભારતીય સંસદમાં સૌ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો? તો સૌ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ 1963માં આવ્યો હતો. 71 સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? તો તે ચાલુક્ય શૈલીનું છે. સી ઓપ્શન જવાબ આવશે. નેક્સ્ટ લોકસેવાના પ્રરિવાજક મુખસેવક કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? કળિયુગના ઋષિ મુખ સેવક એક જ છે આપણા, રવિશંકર મહારાજ. જો રવિશંકર વ્યાસ આપેલું હોય તો એ પણ ઠીક કરી દેવું, કેમ કે રવિશંકર મહારાજ છે તેનું નામ રવિશંકર વ્યાસ પણ છે. 73 સંધિ છોડો વાગીશ્વર. તો વાગીશ્વરની સંધિ થશે વાગ વત્તા ઈશ્વર, એ ઓપ્શન. ત્યારબાદ તમે આવવાના હો તો કહેવડાવજો કેવા પ્રકારનું વાક્ય છે? તો તે છે એ સંકુલ વાક્ય છે. જો તો એવું બધું આવે તો એ સંકુલ વાક્ય હોય. વિરુદ્ધાર્થી શબ્દ આપો ખોફ. ખોફનો વિરુદ્ધાર્થી થશે મહેર. 76 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત ક્યારથી થઈ હોવાનું મનાય છે? તો તે 13મી સદીમાં થઈ હોવાનું મનાય છે. 77 10 દિવસની નોટિસ આપી પૂછવામાં આવતા પ્રશ્નો એટલે કયા પ્રશ્નો? તો તે થશે અલ્પસૂચક પ્રશ્નો, સી ઓપ્શન, અલ્પસૂચક પ્રશ્નો. ત્યારબાદ 78 નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? તો નાણાં પંચની અંદર ટોટલ સભ્યો હોય છે અધ્યક્ષ અને અન્ય 4 સભ્ય, એટલે કે ટોટલ 5 હોય, એક અધ્યક્ષ હોય અને 4 સભ્યો હોય, બી ઓપ્શન. ત્યારબાદ જાહેર વહીવટ આધુનિક સરકારનું હૃદય છે, આ વિધાન કોનું હતું? તો એ વિધાન છે એલડી વ્હાઇટનું છે. કોનું છે? એલડી વ્હાઇટ. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તો સી પ્લસ પ્લસ અને જાવા એ બંને છે, જ્યારે યુનિક્સ એ કમ્પ્યુટરની ભાષા નથી. ત્યારબાદ કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને શું કહે છે?
તો કમ્પ્યુટરને જે આપણે માહિતી આપીએ તેને ડેટા કહેવાય છે, અને ડેટા પૂરો પાડ્યો કહેવાય ડેટા. ત્યારબાદ ઓ ટુમાં ટુને નીચે લખવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો જે આગળ ઓ ટુ છે એમાં ટુ નીચે છે એ રીતે આપણે લખવું હોય કમ્પ્યુટરમાં તો તેના માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે, ડી ઓપ્શન સબસ્ક્રિપ્ટ. જ્યારે ઉપર લખવું હોય જેમ કે આપણે પાંચની પાંચનો વર્ગ લખવો હોય, પાંચનો ઘન લખવો હોય, કોઈ પણ ઉપર લખવું હોય ત્યારે આવે સુપરસ્ક્રિપ્ટ, જે સી ઓપ્શનમાં આપેલું છે તે, અને નીચે લખવું હોય તો સબસ્ક્રિપ્ટ. ત્યારબાદ પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? એ મરાસમસ, બી કોશિયર કોર, સી લ્યુકેમિયા. તો લ્યુકેમિયા નથી થતો, જ્યારે મરાસમસ અને કોશિયર કોર તે બંને પ્રોટીનની ઉણપથી થાય છે, મરાસમસ અને ક્વાશિયર કોર. નેક્સ્ટ, ભારતે રોહિણી ઉપગ્રહ કયા લોન્ચિંગ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કર્યો હતો? તો એ લોન્ચિંગ વ્હીકલ હતું SLV-3, જે રોહિણી છે તે ભારતમાં બનેલો અને ભારત દ્વારા જ છોડવામાં આવેલો SLV-3 દ્વારા તેઓ પ્રથમ ઉપગ્રહ છે. જ્યારે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તે બીજા વિદેશ દ્વારા આપણે છોડવામાં આવેલો હતો. જો સૌ પ્રથમ પૂછે તો આર્યભટ્ટ આવશે, પરંતુ એવું પૂછે કે આપણા જ લોન્ચિંગ વ્હીકલથી છોડવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ તો આવશે રોહિણી. ત્યારબાદ સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહે છે? તો તેને હિલિયોપેથી કહે છે, ડી ઓપ્શન હિલિયોપેથી. ત્યારબાદ 86, વિટામિન ઈનું રાસાયણિક નામ જણાવો. તો વિટામિન ઈનું રાસાયણિક નામ થશે ફિલોક્વિનોન, સી એ ઓપ્શન. ત્યારબાદ સૂર્યકલંકનું ચક્ર કેટલા વર્ષનું હોય છે? તો એનું ચક્ર છે તે 12 વર્ષનું હોય છે, સૂર્યકલંકનું ચક્ર 12 વર્ષનું હોય. ત્યારબાદ 88, રવેન વરુણથી 300 દિવસ મોટી છે અને સંદીપ રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો અઠવાડિયા શબ્દ વાપરેલો છે. જો સંદીપ મંગળવારે જન્મ્યો હોય તો વરુણ ક્યાં વારે જન્મ્યો હશે? તો એમાં જવાબ આવશે એ ઓપ્શન, સોમવારે જન્મ્યો હશે. ત્યારબાદ 89, ધ ટ્રાવેલર બ્લેન્ક ટુ ડેથ, એમાં જવાબ આવશે ડી ફ્રોઝ, ધ ટ્રાવેલર ફ્રોઝ ટુ ડેથ. ત્યારબાદ સિનોનિમ્સ, ક્રેસ્કેન્ડો, તો એનું સિનોનિમ્સ થશે ઇસ્કેલેશન, બી ઓપ્શન 91. વેર સી વોઝ કાઉટ રિધન્ડેડ, સી ન્યૂ ધેટ હર પ્લાન્સ બ્લેન્ક ફેલ્ડ, તો એમાં જવાબ આવશે હેડ ફેલ્ડ. ત્યારબાદ એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે, જો તે વસ્તુ 150 એટલે કે 150 રૂપિયા વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે, તો વસ્તુની મૂળ કિંમત શોધો. તો વસ્તુની મૂળ કિંમત હશે 1500 રૂપિયા. ત્યારબાદ મહાદેવ કયો સમાસ છે? તો મહાદેવ સમાસ છે તે કર્મધારાય છે, મહાન એવા દેશ, મહાન એવા દેવ, તો થશે કર્મધારાય. ત્યારબાદ રોહન શિક્ષકને પ્રશ્ન પૂછે છે, કર્મણી વાક્યમાં રૂપાંતર કરો, તો એને કર્મણી વાક્યમાં રૂપાંતર કરતા થશે રોહન વડે શિક્ષકને પ્રશ્ન પૂછાય છે, એ ઓપ્શન. ત્યારબાદ સંધિ જોડો, વી વત્તા અંગ વત્તા ઉક્તિ, તો એમાં થશે વ્યંગ્યોક્તિ, બી ઓપ્શન વ્યંગ્યોક્તિ. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ ચૂંટણીમાં ઇન્ડોનેશિયાના કયા રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટાઈ આવ્યા છે? તો એ છે જોકો વિડોડો. ત્યારબાદ 97, ભારતમાં વર્ષ 2019માં કેટલામી લોકસભા માટે ચૂંટણીનું આયોજન થયું હતું? તો એ લોકસભા ચૂંટણી હતી 17મી. અત્યારે કેટલામી લોકસભા ચાલુ છે? 17મી, અને 17મી લોકસભાના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. નેક્સ્ટ,
22 મે 2019 રોજ ભારતીય વાયુસેના દ્વારા કઈ મિસાઇલનું એક યુદ્ધ વિમાનમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો એ છે બ્રહ્મોસ મિસાઇલ. 99 લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી એટલાન્ટિક મહાસાગર પાર કરનાર વિશ્વના પ્રથમ મહિલાનું નામ શું છે? તો એ મહિલાનું નામ છે આરોહી પંડિત. એ ઓપ્શન, આરોહી પંડિત. તેમણે લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી એટલાન્ટિક મહાસાગરને પાર કર્યો છે અને એવી વિશ્વના પ્રથમ મહિલા છે અને આપણા ભારતીય છે. BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? એટલે જે IPL આપણે દર વર્ષે રમાય છે એની શરૂઆત ક્યારે થઈ હતી, ટૂંકમાં એમ પૂછે છે. તો એનો જવાબ આવશે 2008માં. 2008થી IPLની શરૂઆત થઈ છે. તો મિત્રો, આ હતા ટોટલ 100 પ્રશ્નો. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે અને હોપફુલ કે તમને યુઝફુલ પણ બન્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. તમારું કોઈપણ સજેશન હોય કે કોઈપણ તમને પ્રશ્ન ઉદ્ભવતો હોય તો એ કમેન્ટમાં જણાવજો. પ્લસ તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.